નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંદીપ ભાદાણી અને તમે જોઈ રહ્યા છો ખેડૂતોની પાઠશાળા ખેડૂત મોલે. ખાસ આજે ચર્ચા કરવાની છે થ્રિપ્સ અને થ્રિપ્સના નિયંત્રણ વિશે. હવે ખાસ કરીને મરચી અને કપાસની અંદર થ્રિપ્સનો ઉપદ્રવ અત્યારે હાલની તારીખમાં પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે, તો થ્રિપ્સના નિયંત્રણ માટે તમારે શું કરવું જોઈએ અને ઘણા બધા ખેડૂત મિત્રોને પૂરતા રિઝલ્ટ મળે છે, ઘણા બધા ખેડૂતોને પૂરતા રિઝલ્ટ નથી મળતા, તો શા માટે આપણને રિઝલ્ટ નથી મળતા અને કઈ રીતે રિઝલ્ટ મેળવી શકીએ એ બાબતે ચર્ચા કરવાની છે. અહીંયા જે ટેબલ ઉપર જે પ્રોડક્ટ મૂકેલી છે, ખાસ તમને પ્રોડક્ટ ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવાનું એવું હતું કે તમે ભલામણ કરો છો પણ વસ્તુ શું છે કેવી છે એમને ખ્યાલ નથી, જરાક તમે બતાવો, એટલે આ બધી પ્રોડક્ટ ટેબલ ઉપર રાખેલી છે. ખાલી તમને ટૂંકું માર્ગદર્શન આપું કે ભાઈ ક્યારે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કેટલું રિઝલ્ટ મળે છે. જેમ કે તમારે થ્રિપ્સની અંદર હળવો એટેક હોય, કપાસ હોય, ખાસ કરીને મરચીની અંદર કે રેગ્યુલરની અંદર તમે છંટકાવ કરતા હોય ને હળવો રાઉન્ડ તમારે મરચીની અંદર કરવો છે, તો પ્રોફેનોકોસ અને કોસ્માઇટ એટલે કે જે ઇથિયોન કરીને આવે છે આ બેનો ઉપયોગ કરવો. હળવા એટેકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો હળવા હેવી એટેક હોય, વધારે એટેક હોય ને એ સમયે તમે જો પ્રોફેનો અથવા તો કોસ્માઇટનો ઉપયોગ કરશો તો તમને પૂરતું રિઝલ્ટ નહીં મળે. ત્યાર પછી આવે છે ફિપ્રોનિલ અને ઇમિડા 40% યોમેક્સના નામે. ઘણી બધી કંપની લિસેન્ટા છે, પોલીસ છે, અલગ અલગ નામે વેચતી હોય છે, પણ સારી કંપનીની પ્રોડક્ટ છે ફિપ્રો ઇમિડા 40%. જો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ ઠંડા વાતાવરણની અંદર કરશો તો તમને રિઝલ્ટ નહીં મળે, વાદળ છાયામાં કરશો તો નહીં મળે. જો આ છંટકાવ કર્યા પછી વધીને 1.5 કલાક તડકો આવી ગયો તો તમારે આ પ્રોડક્ટનું રિઝલ્ટ 10-12 દિવસનું મળશે, થ્રિપ્સની અંદર બેસ્ટ રિઝલ્ટ આપશે. આ ઉપરાંત લીલી મચ્છીમાં રિઝલ્ટ આપશે. ત્યારબાદ જો ગળવાનો એટેક નહીં હોય અને તમે આગોતરું છંટકાવ કરેલો હોય છે તો 15 દિવસ સુધી મોલો એટલે કે ગળો તમારા ખેતરની અંદર આવશે નહીં. આ છે ફિપ્રોનિલ 80%, એ બાયરનું જમ્પ અને ધર્મજનું ભવતના નામે માર્કેટમાં મળે છે. આ વધારે થ્રિપ્સ હોય તો તમે કોઈ પણ હળવું ટેકનિકલ, ખાસ કરીને નીમ ઓઇલ છે અથવા તો પ્રોફેનો કોસ્માઇટ અથવા તો ફેન્થિયોઇડ જે ફેન્ડાલના નામે ઓળખાય છે એની સાથે તમે છંટકાવ કરશો તો બેસ્ટ રિઝલ્ટ આપશે. 5 ગ્રામનો ડોઝ છે. ત્યાર પછી અક્સિર જે કહેવાય ને એની અંદર છે ટ્રેસર, ડેલિગેટ અને સિનવા. સિનવામાં ગ્રાસિયા પણ માર્કેટમાં મળે છે, ડેલિગેટની અંદર પણ સમિટ અથવા તો સિન્ડિકેટના નામે પણ માર્કેટમાં મળે છે અને ટ્રેસર એક જ નામે મળે છે. 5 ml નો ડોઝ છે ટ્રેસરનો, 16 ml નો ડોઝ છે ડેલિગેટનો અને સિનવાનો ડોઝ છે 16 ml નો. ખાસ આ ત્રણેય પ્રોડક્ટ જે છે એ કોઈ પણ થ્રિપ્સનો હેવી એટેક હશે તો તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. ખાસ ધ્યાન રાખજો કે જે કોઈ પણ પ્રોડક્ટનો છંટકાવ કરશો એ ધીમે હાલીને ઘાટો કરવાનો છે તો જ રિઝલ્ટ મળશે. અને બીજું તમને કહી દઉં, જો તમે મરચીનું વાવેતર કરો છો તો ખાસ કરીને આ જે 3 પ્રોડક્ટ છે એ નહીં વાપરો ને તો તમે મરચી કરી નહીં શકો. એટલે ખાસ આ 3 પ્રોડક્ટનો ઉપયોગ કરજો. અને તમારે વીઘે 50 મણ મરચું કાઢવું છે તો આ એક એવા પગથિયા છે કે આની ઉપર પગ દઈને જ તમારે હાલવું પડશે, એટલે આને કાંઈ ભૂલતા નહીં. બાકી મરચીની અંદર થ્રિપ્સ માટે રેગ્યુલર વપરાશમાં આ બધી પ્રોડક્ટ છે. આ ઉપરાંત તમે કપાસની અંદર અથવા તો કોઈ પણ પાકની અંદર જે ટમેટી છે, કોઈ પણ શાકભાજી પાકની અંદર થ્રિપ્સનો એટેક હોય એમાં તમે વ્યવસ્થિત ઉપયોગ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. આભાર.